नाउ इंग्लिश सेमेस्टर वन यूनिट फोर कॉल ऑफ द हिल्स पर्वत नो बुलाओ तू क्या दौड़ना है तो हूँ कौन छू તો હજી મને તો પેલા બાલ મંદિર ના દીદી સમજી ને મને ખબર જ હોય ને કે મેં કેટલું ચલાવ્યું છે આ ટીક નહીં મારેલી તો દોડો બાજુ હવે બોલે તો દાંત તોડી ના ભાઈ હાદર માં એક કબૂતર કે જેને જંગલ માં રહેવું વધારે ગમતું હતું અને જંગલમાં રહેવું ગમતું હોય મૂળ પ્રકૃતિની વચ્ચે એને તમે શહેરમાં લઈ આવો સોનાનું પાંજરું આપો સોનાના દાણા ખવડાવો પણ તોય એ જીવી શકે નહીં અને એ કબૂતર વીરાના માર્યું બરાબર જોન કિટ્સ એના કવિ છે એ પોએમ ઉપરથી અહીંયા નીચે કેટલાક ટ્રુ અને ફોલ્સ સાચા ખોટા આપેલા છે નાવ માર્ક ટ્રુ એટલે સાચા અને ફોલ્સ એટલે ખોટા ધ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ ડવ વોઝ લિવિંગ અ કમ્ફર્ટેબલ લાઈફ શું કબૂતર એક સગવડભરી જિંદગી જીવતું હતું કેમ ભાઈ એને જે જોઈતું હતું એ નહોતું મળતું બાકી સગવડ તો હતી જ ને તો ફોલ્સ ધ ડવ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ ટાઈડ વિથ ધ સિલ્કન થ્રેડ બરાબર કબૂતર બહુ ખુશ હતું કારણ કે એને ચાંદીના દોરાથી બાંધવામાં આવતું હતું કબૂતરને બંધન ગમે જ નહીં બરાબર અહીંયા લખેલું છે ઇટ્સ ફીટ વેર ટાઈડ વિથ સિલ્કન થ્રેડ અને એ મારા હાથે આપણે કોઈ કૂતરો કે બિલાડી કે કશું પાડીએ ને તો એને આપણે કપડાં પહેરાવતા હોય એવી રીતે આ કબૂતરને એણે પોતાની જાતે ગૂંથેલા પોતાની જાતે બનાવેલા કપડાં પહેરાયા હતા એટલે દોરાના કપડાં તો એ એનાથી ખુશ નહોતો તો ખોટું ના હેપી નહોતો ને હા તો ખોટું અહીંયા હેપી છે એવું લખેલું છે ધ પોએટ ટુક ગુડ કેર ઓફ ધ ડવ સાચું કવિ એની ખૂબ જ કાળજી લેતા હતા તો કવિ એની પૂરતી બહુ જ કાળજી રાખતા હતા વાત સાચી સાચી ધ પોએટ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ ધ રીઝન ઓફ ધ ડવ્સ સેડનેસ સાચું કવિને આ કબૂતરને આટલી સુખ સગવડ આપવા છતાં એ કેમ દુઃખી રહે છે એનું કારણ ખબર પડતી નથી પણ કારણ શું હતું એને પાછું જંગલમાં જવું એને પાછું જંગલમાં જવું ધ ડવ વોઝ સ્ટુપિડ નોટ ટુ લીવ વિથ ધ પોએટ કબૂતર મૂર્ખું હતું કે કવિની જોડે રહેવા નહોતું માંગતું ફોલ્સ કબૂતર મૂર્ખું નહોતું એને કવિની જોડે રહેવું હતું પણ તું મારી જોડે જંગલમાં ચાલ મારું ઘર ત્યાં છે ધ ડવ વોઝ અનહેપી ધ ડવ વોઝ અનહેપી બીકોઝ ઇટ વોઝ નોટ ફ્રી તો સાચી વાત છે બરાબર કારણ કે ફ્રી નહોતું કમ્પ્લીટ ધ ડાયલોગ આપણે કમ્પ્લીટ ધ ડાયલોગ સવારે ભણીએ છીએ બરાબર ભણી ગયા છે એકવાર કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન ધ પેરોટ્સ ઇન ધ કેજ પાંજરામાં પુરાયેલો કબૂતર એન્ડ ધ પેરોટ ઇન ધ ટ્રી ઝાડ ઉપર બેઠેલો પોપટ એ બેની વચ્ચેનો સંવાદ એ બેની વચ્ચેના ડાયલોગ તમે અહીંયા પૂરા કરવાના છે વર્ક ઇન પેર્સ જોડીમાં કામ કરો યુ કેન બિગિન લાઈક ધીસ તમે આ રીતે શરૂઆત કરી શકો ધ પેરોટ ઇન ધ કેજ સેડ હાય આઈ એમ મીઠું હુ આર યુ હું મીઠું છું તું કોણ છું તો પેરોટ ઇન ધ ટ્રી
said, I am parrot. I don't have a name. હું પોપટ છું, મારે કોઈ નામ નથી. કારણ કે નામ કોનું પડે? જેને પોતે કોઈ માણસ, જેને કોઈ માણસ ખરીદીને ગુલામ બનાવીને લઈ આવે એનું નામ પડે. જંગલમાં આઝાદ પંછી કોઈ હોય, હા, જંગલમાં આપણે ખેતરમાં જઈએ છીએ, ખેતરમાં આપણા આપણને ખબર છે કે આપણા ખેતરમાં રોજ કોઈ એક મોર આવે છે અને એ ખૂણામાં ત્યાં આગળ 7 વાગ્યાની આસપાસ બૂમો પાડવાનું ચાલુ કરી દે છે, હા. તો રોજ આવે છે, આપણને ખબર છે કે આ જ મોર છે કે જે રોજ આવે છે, પણ આપણે એનું નામ પાડ્યું છે. નામ કોનું પડે? કે જ્યારે એ મોરને આપણે પકડી લઈએ, એને આપણી જોડે રાખીએ, આપણી જેવી રીતે એને તૈયાર કરીએ, ત્યારે એને બોલાવવા માટે, એને ટ્રેન કરવા માટે આપણે નામની જરૂર પડે છે. બાકી ત્યાં સુધી નામની જરૂર પડતી નથી. તો મીઠું સેડ, ઓકે, આઈ વિલ કોલ યુ સ્વીટુ. તો મીઠું કહે છે, તારું કોઈ નામ નથી તો હું તને હવેથી આજથી તને સ્વીટુ કહીશ. હાય સ્વીટુ. વાંધો નહીં, આજથી હું તને સ્વીટુ કહીશ. હાય સ્વીટુ, કેમ છે, મજામાં છે? એને એમ કે હું જ મારા ભાઈનું નામ પાડું, બીજું કોઈ કેમ પાડે? ઝેરીલી તો છે જ. સ્વીટુ સેડ, હવે પોપટનું, પેલા ઝાડવાળા પોપટનું પણ નામ આવી ગયું હવે. તો સ્વીટુ સેડ, આઈ ડોન્ટ માઇન્ડ, મને કંઈ વાંધો નથી, કોઈ બી બોલાવે ના બોલાવે મને શું. બટ આર યુ હેપી ઇન ધીસ કેજ? પણ કે તું આ પાંજરામાં ખુશ છું? મીઠું સેસ, શું કહેશે? નો. મીઠું સેસ નો. તો ક્વેશ્ચન શું છે? આર યુ હેપી ઇન ધીસ કેજ? તો એનો જવાબ છે નો. આઈ એમ, આ યુ નું આઈ થઈ જશે, આર નું એમ થઈ જશે. આઈ એમ નોટ હેપી ઇન ધીસ કેજ, બરાબર. આપણે ફેર શું કર્યો? યુની જગ્યાએ આઈ મૂક્યું, આરની જગ્યાએ આઈ છે એટલે એમ મૂક્યું, બરાબર, અને નકાર વાક્ય કરી દીધું નોટ, બરાબર. બાકી બધું જે છે એવું ને એવું જ છે, કોઈ ફેરફાર નહીં. તો આપણે જ્યારે પેપરમાં પણ લખીએ છીએ ત્યારે આપણને પ્રશ્નની અંદરથી જ અડધો અડધ જવાબ પ્રશ્નની અંદરથી જ મળતો હોય છે, એટલો તો આપણે લખવાની તૈયારી કરવી પડે. કદાચ આપણને બીકોઝ પછી શું એ ના ખબર હોય, પણ બીકોઝ સુધીનું તો ખબર હોય ને, તો એ તો અંદર આપેલું જ છે ને, તો એ તમારે લખવું પડે. સ્વીટુ, વિલ યુ કમ વિથ મી ઇન ધ ફોરેસ્ટ? શું તારે મારી જોડે જંગલમાં આવું છે એમ કે? મીઠું સેડ, વોટ વિલ વી ડુ ઇન ધ ફોરેસ્ટ? આપણે જંગલમાં શું કરીશું? તો ભાઈ જંગલમાં શું કરવાનું હોય? તો કે એન્જોય. હા, જંગલમાં શું કરવાનું? એન્જોય. પછી ફ્લાય ફ્રીલી, ફ્લાય ફ્રીલી, મુક્ત થઈને ફરીશું, ઉડીશું. સિંગ્સ અ સ્વીટ સોંગ, મધુર ગીતો ગાઈશું, બરાબર. જંગલમાં શું કરીશું? તો આવું બધું કરીશું. મીઠું સેડ, આઈ એમ રેડી, હા હું તૈયાર છું. બાર જા.